सौप्रथम बात करिए वडोदरानी। वडोदरानी अंदर पर म्यूकर माइक्रोसिस ना केस में वधारो थई रह्यो छे। तंत्र द्वारा तकेदारी तो राखवामां आवी रही छे, परंतु केस में सतत वधारो। तंत्र एक्शन में आव्यु छे। खतरा ने पहोंची वळवा माटे टास्क फोर्स की रचना कराई। एसएसजी हॉस्पिटल ना 9 निष्णातोनी टास्क फोर्स बनावाई छे। डॉक्टर रूपल दोषी की अध्यक्षता में आ टास्क फोर्स कार्यरत रहेशे। एसएसजी हॉस्पिटल में उभो करायो छे एक अलायदो वोर्ड, तो आनी माटे खास वोर्ड उभो करी देवामां आव्यो छे। 19 जेटला जे दर्दीओ छे ते संक्रमित छे, जेमनी सारवार करवामां आवी रही छे। अमित वडोदरा थी आपणी साथे सीधा जोडाया छे। जी अमित, म्यूकर माइक्रोसिस ना केस सतत वधी रह्या छे, वडोदरानी अंदर पण तंत्र केटलुं सज्ज जोवा मळी रह्युं छे आनी माटे? जुआ, एक नवो खतरो उभो थयो छे, कारण के अत्यार सुधी तंत्र कोरोना सामे लड़ी रह्यु हतुं। कोरोना दर्दीओने साजा करवामां सतत सरकारी तंत्र लाग्यु छे अने आखुं वहीवटी तंत्र तेमां जोडायुं छे, परंतु हवे कोरोना बाद म्यूकोर माइक्रोसिस दर्दीओने थई रह्यो छे अने फंगसथी फैलातो आ रोग छेल्ला 15-1 दिवसमां खूब मोटी संख्यामां तेना दर्दीओ सामे आव्या छे। અને હવે આ નવો ખતરો જ્યારે ઉભો થયો છે ત્યારે તેને પહોંચી વળવા માટે વડોદરાનું વહીવટી તંત્ર પણ સજ્જ છે। વડોદરાની સૌથી મોટી સયાજી હોસ્પિટલ દ્વારા આ મામલે એક્શન શરૂ કરી દેવામાં આવી છે અને એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે। 9 નિષ્ણાત તબીબોની બનેલી આ ટાસ્ક ફોર્સ મ્યુકોર માઇકોસિસને રોકવામાં આગળ વધશે અને તેને કાર્યરત પણ કરી દેવામાં આવી છે। આ ટાસ્ક ફોર્સની રચના એસજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ પ્રોફેસર રંજન અય્યર દ્વારા કરવામાં આવી છે અને તેઓ પોતે આપની સાથે છે। સર, આ ટાસ્ક ફોર્સ જરૂરી એટલા માટે હતું કારણ કે કેસીસ પણ ખૂબ ઝડપથી વધી રહ્યા છે? ટાસ્ક ફોર્સ એટલા માટે કે આપણે મ્યુકોર માઇકોસિસની સામેની જે આ લડત છે એને કન્સોલિડેટ કરવા માટે, વધારે ફોકસથી લડવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, જેમાં બધા જ કન્સલ્ટન્ટો તજજ્ઞો જે મ્યુકોર અંગે પોતપોતાની રીતે મ્યુકોરની લડાઈમાં સાથ આપે છે એ લોકોનું સંયોજન કરવામાં આવ્યું છે। એટલે પ્રાઇમરી ફિઝિશિયન, અમારા હેડ ઓફ મેડિસિન ડિપાર્ટમેન્ટ, ENT સર્જન, ઓક્યુલોપ્લાસ્ટિક સર્જન તથા માઇક્રોબાયોલોજીસ્ટ તથા મેડિકલ સ્ટોર્સ આવી રીતે અને ન્યુરોસર્જન આવી રીતે આ ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે। એટલે કે દરેકે દરેક ટીમ મેમ્બર એકબીજાના પરામર્શમાં રહી દરેકે દરેક દર્દીનો પર્સનલ ફોલોઅપ રાખીને એ અંગેની જરૂરી દવાઓ, દવાઓને લીધે થતી આડઅસર, જરૂરી પડતા સર્જિકલ પ્રોસિજર્સ જેવા કે ડિબ્રાઇડમેન્ટ, ઓક્યુલોપ્લાસ્ટિક સર્જનનો સમાવેશ એટલા માટે કરવામાં આવ્યો છે કે ઘણી વખત મ્યુકોર માઇકોસિસ જ્યારે આંખ ઓર્બિટને ઇન્વોલ્વ કરતી હોય છે અને દ્રષ્ટિ જતી રહે તો આંખ પણ કાઢવાનો વખત આવતો હોય છે, એટલે આ રીતે એક ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે જે ખૂબ જ ધ્યાનથી મ્યુકોર માઇકોસિસના કેસીસ ઉપર પોતાની સાવચેતીથી અને નિગરાની હેઠળ આવવાવાળા દરેક દર્દીનું નિદાન અને ત્વરિત ઇલાજ કરી શકે। સર, અત્યારે વડોદરા શહેર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો મ્યુકોર માઇકોસિસની શું પરિસ્થિતિ છે? અત્યાર સુધી કેટલા કેસીસ આવ્યા છે અને તેની સારવાર કઈ રીતે ચાલી રહી છે? અત્રે સેન્ટ્રલ ગુજરાતની આ સૌથી મોટી હોસ્પિટલ છે। ઘણી બધી જગ્યાએથી અમારી પાસે દર્દીઓ આવતા હોય છે। ગઈકાલે મેં કોઈને કહ્યા મુજબ એક દર્દી છેક સાવરકુંડલા તાલુકામાંથી પણ અમારી પાસે રેફર થઈને આવ્યું છે અને ભૂતકાળમાં પણ અમે ભાવનગર અને અન્ય દૂર પ્રાંતના દર્દીઓને મ્યુકોર માઇકોસિસ માટે ટ્રીટ કરેલા છે। આશરે 51 જેટલા દર્દીઓ હાલ સારવાર હેઠળ છે અને એવું સમજો કે કાનના ગળાનું ઓપરેશન થિયેટર સવાર સાંજ હાલ મ્યુકોર માઇકોસિસની ટ્રીટમેન્ટમાં કાર્યરત છે। મ્યુકોર માઇકોસિસની સારવાર કરવા માટે એક અલાયદો વોર્ડ ઉભો કરવાની પણ જરૂર પડી છે? એક અલાયદો વોર્ડ કે જેથી બધા જ મ્યુકોર માઇકોસિસના જેમને સઘન સારવારની જરૂર હોય એમના માટે એક પ્રકારની દવાઓ, એક પ્રકારની સારવાર માવજત જરૂરી હોય અને દરેક કન્સલ્ટન્ટને અલગ અલગ જગ્યાએ ફરી મ્યુકોરના દર્દીઓ માટે દોડાદોડ ના કરવી પડે એના માટે કેન્દ્રિત રીતે એક વોર્ડની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે, જે વોર્ડ 19 પહેલા ENT માટે કાર્યરત હતો ત્યાં મ્યુકોરના દર્દીઓને રાખીશું કે જેથી સઘન સારવાર આપી શકાય।
तो आता प्रोफेसर रंजन अय्यर एसएसजी हॉस्पिटल ना सुपरिटेंडेंट तेमनु कहेवू छे के म्यूकर माइकोसिस ना केसेस जे रीते खूब झड़पथी वधी रह्या छे माटे तंत्र पण तैयार छे सज्ज थई गयु छे टास्क फोर्स नी रचना करवामां आवी छे अने वडोदरानी सौथी मोटी एटले के मध्य गुजरातनी सौथी मोटी सयाजी हॉस्पिटल मां म्यूकर माइकोसिस ना दर्दीओने विशेष सारवार आपी शकाय ते माटे कलायदो वोर्ड उभो करवामां आव्यो छे अत्यार सुधी वडोदरामां 90 करता वधारे म्यूकर माइकोसिस ना केसेस शहर जिल्लानी जो वात करवामां आवे तो आवी चुक्या छे आंकड़ो खूब चिंता जी अमित समग्र माहिती आपवा बदल जुड़ाव बदल आभार।